जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप जूम पर शीखी गया कापा गणतरी। कापा गणतरी थी आप आग भणवा एक बे त्रण गणता गणता भणवा बधा डाबा हाथ में कापा गणतरी ज करशो। स्वाध्याय पोथी काढ़ो। स्वाध्याय पोथी में पानू कहूँ छू तमने स्वाध्याय पोथी में पानू 69 पानू 69। हवे एनी अंदर आम एक बे त्रण गणीने फुग्गाओ आपेला छे, पण आपणे फुग्गाओ के चित्र उपर ध्यान नहीं आपता, आपणे कापा गणतरी करीशुं। अहींयाथी ज शीखीशुं, अहींयाथी ज। वाले मित्रों बाजू में बेसजो, विद्यार्थी खोटू ना करे एटलू ध्यान राखजो। चलो एक एक तो एक कापो, एक कापा पर मूको। डाबा हाथनी ज कापा गणतरी एटले डाबो हाथ ज, जमणा हाथे आपणे लखशुं। आ एक कापो। हवे बे छे वत्ता बे, तो बे गणीए एक बे। आ एक कापो गणाई गयो एटले हवे एने छोड़ीने नीचेना बे गणीए एक बे। बराबर, आ एक गणाई गयुं ने आ एक बे केटला थया तो नीचेथी गणजो। अहींया एक त्रण, अहींया ए करो एक बे त्रण, ऊंधो गणतरी करशो एक बे त्रण, केटला गणाया त्रण, तो अहींया लख्या छे त्रण। अहींया एक अने त्रण, पहला एक गणो एक, हवे त्रण गणशो एक बे ने त्रण। एना पछीना कापेथी गणवानो छे, एक गण्यो पछी एक बे ने त्रण, केटला थया कापा तो एक बे त्रण चार, केटला थया चार कापा। अहींया केटला लख्या छे आपणे चार, केटला लख्या छे चार, तो चार, चार जवाब आव्यो। सरस, हवे अहींया त्रण छे, अहींया केटला छे त्रण ने अहींया छे बे, त्रण अने बे कापा काढो। एक बे त्रण, ત્રણ કાપા કાઢ્યા, મારી સાથે ફરીથી ચાલો એક બે ત્રણ, વેરી ગુડ। હવે બે કાપા, એની નીચેથી બે, આ એક એની નીચે તો છે નહીં એટલે બાજુની આંગળી પર અહીંયા બે, ઉપર બે, કેટલા કાપા થયા? એક બે ત્રણ ચાર અને આ પાંચ, કેટલા થયા? પાંચ। હં, પેન્સિલથી ગણવાના એક બે ત્રણ ચાર અને આ પાંચ, બધાને પાંચ જવાબ આવ્યો। હં, ભલે અહીંયા જવાબ લખ્યા છે તમે કાપા ગણતરી માટે ગણશો, બરાબર, આ ચાર અને બે, પહેલાં ચાર કાપા કાઢવાના, કેટલા કાઢશો? આ ચાર કાપા કાઢો, એક એકદમ ઉપરનું ટોચનું, એક બે ત્રણ ચાર, ચાર નીચે આવે છે યાદ છે ને બધાને? હા, હવે બે, એની આગળ બે કાપા, એક બે, બે કાપા કાઢ્યા, કેટલા થયા? પેન્સિલથી ગણીએ, અહીંયા ચાર એકા ચાર ટીચરે લખાવ્યા છે, એક આંગળીમાં કેટલા કાપા? તો ચાર, કેટલા કાપા? ચાર, પછી પાંચ અને છ, કેટલા કાપા થયા? છ, જ્યાં આવ્યો છે અંગૂઠો હલાવવાનો નથી, અંગૂઠો ત્યાં જ રાખવાનો છે, ત્યાં સુધી ગણી લેશું, આ ચાર કાપા પાંચ અને છ, તો અહીંયા છ જવાબ છે, સાચું છે। હવે છ અને ત્રણ, છ અને ત્રણ ગણીએ, ચાલો પહેલાં છ ગણીશું, એક કાપા ગણજો, બરાબર, બે ત્રણ ચાર, એક આંગળીમાં ચાર, પછી પાંચ અને છ, છ સુધી કાપા ગણાયા, આ પહેલી સંખ્યા ગણાઈ ગઈ છ। હવે ત્રણ ગણશું, છની પછીથી ત્રણ, એક બે ત્રણ, હં, આ બે આંગળી છે ને અહીંયા ત્રીજી આંગળીએ ઉપર ત્રણ આવ્યો, ગણીએ, ટીચરે કેમ ઘડિયો લખાવ્યો એ જો, ચાર એકા ચાર, ચાર દુ આઠ ને એક નવ, ખ્યાલ આવ્યો? સહેલું થાય એના માટે ફરીથી ગણીએ, એક બે ત્રણ ચાર
पांच छ सात आठ ने नौ, नौ जवाब छे। ओके चलो हवे आपणे जाते करवानुं छे, अहींया आपणे जाते करवानुं छे अने जाते करवा बधाए कापा गणवाना छे, बधाए शुं गणवानुं छे कापा, बराबर। હું કાઢું છું પાનું, ફેરવાઈ ગયું। થોડો સપોર્ટ આપું છું કારણ કે સદાય પોતી સરકી પડે છે। ચાલો હવે અહીંયા એક એક, પહેલાં એક ગણો આ એક ગણાઈ ગયો, બીજો એક ગણો આ બીજો એક, કેટલા કાપા થયા બે, તો અહીંયા લખો બે। ચિત્ર નથી જોવાના આપણે, આમ આમ નથી ગણવાનું, હવે કાપા ગણતરી જ કરવાની છે, કારણ કે નોટમાં ચિત્ર આવશે જ નહીં, કાપા જ ગણવાના છે। સંખ્યા જોઈ જોઈને હવે છે બે, હવે કેટલા છે બે, તો એક બે, પછી કેટલા બે, એક બે, એના પછી ગણવાના કેટલા થયા ચાર એકા ચાર, આ છેલ્લી સંખ્યા ઘડિયાની છે, ચાર એકા ચાર, લખો ચાર। હા હવે અહીંયા એક અને ત્રણ, એક અને ત્રણ, પહેલાં એક કાપો કાઢો, આ એક બધાને દેખાય છે, હવે બે કાપા કાઢો, એક બે, એક તો ગણાઈ ગયો, એક પછી એક બે, આ બે કેટલા કાપા થયા, એક બે ત્રણ, આ અંગૂઠો હલાવતા નહીં જ્યાં સુધી પેન્સિલથી ગણાઈ નથી રહેતું, ત્રણ, ત્રણ લખો। હવે અહીંયા છે બે અને ત્રણ, બે અને ત્રણ, ચાલો ગણીએ કાપા, એક બે, અહીંયા બીજો કાપો આવ્યો, હવે ત્રણ, એના પછી ત્રણ કાપા ગણવાના, ફરીથી એક બે અને ત્રણ, હા આ કેટલા છે, ચાર એકા ચાર, બોલો મારી સાથે, ચાર એકા ચાર, ને એક પાંચ, ને એક પાંચ। વાલી મિત્રો ટેન્શન નહીં લેતા, ચારનો ઘડિયો એમને એમ જ આવડી જશે એ લોકોને, થયું। હવે અહીંયા છે એક અને ત્રણ, એક અને ત્રણ, ચાલો એક પર આંગળી, આ એક ગણ્યો, આ એક ગણ્યો, હવે ત્રણ ગણીએ, એક બે ત્રણ, ચાર એકા ચાર, ચાર જવાબ આવ્યો આપણો, હા નીચે કેટલા છે ચાર દેખાય છે લખેલા, હા ચાલો એ આ ત્રણ છે ને એક, ત્રણ ગણીએ, એક બે ત્રણ, હવે એક ગણો, એક, શું જવાબ આવ્યો, ચાર, વેરી ગુડ। હવે બે, બે અને એક, એક બે, અને આ એક ગણીએ, આ એક કેટલું છે, ચાર એક બે ત્રણ, શું જવાબ આવ્યો, ત્રણ। હવે અહીંયા ચાર અને એક ગણો, એક બે ત્રણ ચાર, અને એક, એક એટલે આ ચાર ને એક પાંચ, લખો પાંચ, ચલો ગણીએ, એક અને ચાર, હા એક, આ એક, હવે ચાર ગણો, એક બે ત્રણ ચાર, કેટલા થશે, ચાર એકા ચાર ને એક પાંચ, લખો પાંચ। ધીમે ધીમે સમજ પડતી જશે, પણ કાપા જ ગણવાના છે, કોઈ ચિત્ર ગણવાના નથી, બરાબર। ચાલો ત્રણ અને બે, ત્રણ અને બે, ત્રણ ગણીએ, એક બે ત્રણ, અને બે ગણીએ, એક બે, આ ચાર એકા ચાર ને એક પાંચ, લખો પાંચ। હવે અહીંયા એ અરે પાંચ અને ત્રણ, પાંચ ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ થઈ ગયા, હવે ત્રણ એની નીચે ત્રણ, એક બે ત્રણ, હા હવે ઘડિયાળની રીતે જોઈએ, ચાર એકા ચાર ને ચાર દૂ આઠ, હા કાપા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, કેટલા થયા, આઠ। હવે અહીંયા છે બે અને છ,
ચલો બે કાપા કાઢો, એક બે, એના પછી છ કાપા કાઢો, એક બે ત્રણ ચાર પાંચ છ, હા કેટલા થયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, બરાબર, ઘડિયાળની રીતે ચાર એકા ચાર ને ચાર દૂ આઠ, ચાર એકા ચાર અને ચાર દૂ આઠ, આઠ લખો. ચાલો એ જ કાપા ગણતરી સરવાળામાં આડી છે ને અહીંયા ઊભી છે આપણે એ કરીશું. ચલો બે કાપા કાઢીએ, ઉપરનો દાખલો ગણેલો છે, આવા લીટા નથી પાડવાના આપણે, આવા લીટા નથી પાડવાના, ફરીને ફરી સાંભળી લેજો વાલી મિત્રો પણ અને વિદ્યાર્થી મિત્રો પણ, બાળ મંદિર નથી, આવા લીટા નથી પાડવાના. કાપા ગણીશું બે, મારી સાથે એક બે, બે કાપા ગણાયા. ચાલો હવે ત્રણ, એક બે ત્રણ, ચાર એકા ચાર ને એક પાંચ, લખો પાંચ. હવે પાંચ વત્તા ત્રણ, એટલે પાંચ પહેલાં ગણશું, કાઢો કાપા. એક, અહીંયાથી એકથી જ ચાલુ કરવાનું છે, એક બે ત્રણ ચાર પાંચ, બધાનું અહીંયા આવ્યું ઉપર પાંચ, મારી જેમ ડાબા હાથના આંગળા કાપા ગણવાના જ છે, પાંચ આવ્યું. હવે ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ, નીચે આવ્યું બીજી આંગળીમાં, હા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, કેટલા છે આઠ, લખો આઠ. હવે અહીંયા પાંચ અને ચાર, હા પાંચ ગણીએ, એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ અહીંયા આવે છે ને બધાના, હા હવે ચાર નીચેથી ગણજો પાંચ પછી, એક બે ત્રણ ચાર, કેટલા થયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને એક નવ, એક કેટલો આવ્યો નવ, નવ લખો. હાથ દુખે તો થોડીક વાર આરામ કરો એટલે હાથ નહીં દુખશે, ડાબો હાથ બંધ, ખુલ્લું બંધ, ખુલ્લું બંધ. ચાલો હવે અહીંયાથી ચાર અને બે, ચાર ગણીએ પહેલાં, એક બે ત્રણ ચાર, હવે બે ગણો, એક બે, કેટલા થયા, એક બે ત્રણ ચાર પાંચ છ, હા ચારના ઘડીએ તો ચાર એકા ચાર પાંચ ને છ, હા ને બંને રીત બતાવતી જઈશ, જે રીત ગમે એ રીતે બોલવાનું. હવે ત્રણ વત્તા છ, ત્રણ કરીએ, એક બે ત્રણ વત્તા છ, એક બે ત્રણ ચાર પાંચ છ, છ કરો એટલે કેટલા થયા, ચાર એકા ચાર ચાર દૂ આઠ અને એક નવ, ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, જેને ઘડીઓ મોડે થઈ જશે એના માટે ઝડપથી થશે. હવે ચાર વત્તા ચાર, એક આંગળીમાં કાપા કેટલા, ચાર, બીજી આંગળીમાં કાપા કેટલા, તો ચાર, ફરી ગણીએ, એક બે ત્રણ ચાર, પહેલી આંગળી પહેલાં ચાર, હવે બીજા ચાર, એક બે ત્રણ ચાર, ચાર એકા ચાર ને ચાર દૂ આઠ, હા ચાર એકા ચાર ને ચાર દૂ આઠ, લખો આઠ. હવે સાત અને બે, સાત બે ગણી, પહેલાં સાત ગણવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, હવે બે, એક બે, ચાર એકા ચાર ચાર દૂ આઠ ને એક નવ, જેને આમ નહીં ફાવે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, નવ જવાબ લખો, આવડશે.
આવડશે, ધીમે ધીમે બધું આવડશે. કાપા ગણતરી એકદમ પાકી કરી નાખીશું તમારી. ચાલો બે અને ત્રણ, બે કાપા કાઢો. કાઢો છે મારી આગળ તમે. હા, એક બે, બરાબર. ઉપરનું ગણવાનું, એક બે, ફરીથી ત્રણ, એક બે ત્રણ, ચાર એકા ચાર ને એક પાંચ, લખો પાંચ, લખો પાંચ. ત્રણની નીચે જ પાંચ લખવાના છે, લખાયા. ચાલો હવે પાંચ ગણવાના છે, પછી ત્રણ, પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, બરાબર. એના પછી ત્રણ ગણો, એક બે ત્રણ. હવે ગણીએ, ચાર એકા ચાર ને ચાર દૂ આઠ. આ ઘડિયાળને લીધે શોર્ટકટમાં જવાબ, ને એમ ગણવું હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. શું જવાબ આવ્યો? આઠ. હવે પાંચ ને ચાર, પાંચ ગણીએ પહેલાં, એક બે ત્રણ ચાર પાંચ. હવે ચાર, એના પછી ચાર, એક બે ત્રણ ચાર, ચાર એકા ચાર, ચાર દો આઠ ને એક નવ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, નવ લખો. ફરી ચાર, એક બે ત્રણ ચાર, એના પછી બે ગણો, એક બે, ચાર એકા ચાર, પાંચ ને છ. હવે ચાર એકા ચાર તો પાક્કું બધાને આવડી જ ગયું છે, બરાબર. ચાર દો આઠ પણ આવડી જ ગયું છે, ધીમે ધીમે વધારે આવડશે. હવે ત્રણ અને છ, ત્રણ કાઢીએ, એક બે ત્રણ, ત્રણ પછી છ ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ, ચાર એકા ચાર, ચાર દો આઠ ને એક નવ. આ બે દાખલા હોમવર્કમાં રહેશે. કાપા ગણો અને હોમવર્કમાં લખો જવાબ. ઓકે, બાય.